છીએ કે થિયરીનું પાર્ટ આપણે જે છે એ પૂરો કરેલ છે. હવે આપણે એનએમઆરના એક્ઝામ્પલ, જો થિયરી તમને સારી આવડતી હોય તો એક્ઝામ્પલ જે છે આપણા માટે બહુ સરળ થઈ જાય. મિત્રો, એનએમઆરના એક્ઝામ્પલ આપણે શીખીએ એ પહેલા એક બે ત્રણ બાબતો બેઝિક આપણે શીખી લેવી પડશે. તો એમાં સૌ પ્રથમ છે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. મિત્રો, જે હું આની વાત કરું છું એને એનએમઆર વર્ણપટ સાથે કોઈ લેવા દેવા નથી. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ, DBE, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે દ્વિબંધ સમતુલ્ય. તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ જે છે એ આપણને સંયોજનનું જે બંધારણ હોય એમાં કેટલા દ્વિબંધ હશે કે ચક્ર હશે એના વિશેનો આપણને ખ્યાલ આપે. તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ એટલે દ્વિબંધને સમતુલ્ય. દ્વિબંધની સંખ્યા નથી પણ દ્વિબંધને સમતુલ્ય. દાખલા તરીકે મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર કોઈ સંયોજનનું CaHBOCNDહોય તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ બરાબર 2A+2 - B - D ભાગ્યા 2. આનો અર્થ એમ થયો કે આ A એટલે શું મિત્રો? A એટલે શું? ચલો અહીંયા એ આપેલું છે, શું છે કોઈ કહેશે મને? જો મિત્રો, હા શું છે? નંબર ઓફ કાર્બન, બરાબર ને? હેલો. પણ અહીંયા મિત્રો, હા અહીંયા કાર્બન ની સંખ્યા નહીં. કાર્બન એટલે તો એક સિમ્બોલિક લીધેલો છે આપણે. અહીંયા કાર્બન કેવો છે? ટેટ્રાવેલેન્ટ, એટલે કે ચાર જગ્યાએથી જોડાય છે. એટલે નંબર ઓફ ટેટ્રાવેલેન્ટ એટમ્સ, એની એટલે શું છે? નંબર ઓફ ટેટ્રાવેલેન્ટ. એટલે ટેટ્રાવેલેન્ટમાં કાર્બન પણ આવે અને સિલિકોન પણ આવે. એટલે કાર્બન ને સિલિકોન ની ભેગી સંખ્યા તમારે લખવાની. મિત્રો, સિલિકોન બહુ ઓછા સંયોજનમાં હોય છે પણ કાર્બન મોટે ભાગે હોય છે, એટલે એને કાર્બન ની સંખ્યા ઘણા કહે છે. પણ ખરેખર સાચું શું છે? ટેટ્રાવેલેન્ટ પરમાણુઓની સંખ્યા. બી એટલે શું? તો કે મોનોવેલેન્ટ પરમાણુની. મોનોવેલેન્ટ પરમાણુ કયા કયા? તો માત્ર હાઇડ્રોજન અહીંયા લખે સિમ્બોલિક છે, પણ બી એટલે હાઇડ્રોજન ની સંખ્યા નહીં, હાઇડ્રોજન જેવા મોનોવેલેન્ટ પરમાણુ. એટલે કે એચ પણ આવે, સીએલ પણ આવે, બીઆર પણ આવે, આઈ, એફ, આ બધા જ આવે. એટલે આ બધાનો સરવાળો કરી જેટલા પરમાણુઓ હોય અણુમાં, હવે આ સંયોજનની અંદર જેટલા, કોઈ પણ સંયોજનની અંદર જેટલા મોનોવેલેન્ટ પરમાણુ એ બધાનો સરવાળો, એટલે બી. તો સૂત્રમાં બી પણ છે. અચ્છા, સી એટલે શું? તો કે ડાયવેલેન્ટ પરમાણુઓની સંખ્યા. કેવા? ઓક્સિજન અને સલ્ફર. મિત્રો, તમે જોઈ શકો છો ઓક્સિજન અહીંયા સિમ્બોલિક આપેલો છે પણ સલ્ફરને પણ ગણવાનો ભેગો. હવે સૂત્રની અંદર ક્યાંય સી છે નહીં, તમે જોઈ શકો છો એ બી અને ડી જ છે, સી નથી. એનો અર્થ એમ થયો કે ડાયવેલેન્ટ પરમાણુઓની સંખ્યા જે છે અથવા તો હાજરી એ સંયોજનના ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ પર અસર કરતી નથી, કારણ કે એની અંદર એનો કોઈ ફાળો જ નથી. ડી શું છે? તો કે નંબર ઓફ ટ્રાયવેલેન્ટ પરમાણુની સંખ્યા, એટલે કે નંબર ઓફ ટ્રાયવેલેન્ટ એટમ્સ. કેવા? નાઇટ્રોજન કે ફોસ્ફરસ. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ ટ્રાયવેલેન્ટ પરમાણુઓ છે મિત્રો. તો આ ટ્રાયવેલેન્ટ પરમાણુઓની સંખ્યા તમારે ડી ના સ્થાને મૂકવાની છે. તો હવે ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે C4H7N. તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ આનો ગણીએ તો શું થાય? તો કે 2A+2 - B - D/2. કાર્બન ની સંખ્યા ટેટ્રાવેલેન્ટ પરમાણુની 4 છે, એટલે 4 × 2 = 8 અને 2 = 10, તો 10 મૂકી દીધા. અને બી બરાબર શું થાય છે? મોનોવેલેન્ટ પરમાણુની 7 છે. અને ડી એટલે ટ્રાયવેલેન્ટ પરમાણુની સંખ્યા નાઇટ્રોજન જેવી 1 છે, એટલે 7 - 1 = 7 - 1 = 6. તો 10 - 6 / 2 એટલે 4 / 2 એટલે 2. તો આનો અર્થ એમ થયો કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટનું મૂલ્ય 2 આવ્યું. તો આ તો જો આપણને સૂત્ર યાદ હોય તો અણુ સૂત્ર આપેલું હોય તો આપણે બહુ જ સહેલાઈથી ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કોઈ પણ સંયોજનના ગણી શકીએ. હવે આપણને પ્રશ્ન એ થાય મિત્રો કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ
ગણી કાઢીએ પછી એના જે સંખ્યા મળી હતી એનાથી ફાયદો શું મળે? માણસ જે છે ફાયદા સિવાય કોઈ કામ કરતો નથી. એટલે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટને એનએમઆર સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ ગણવાથી બંધારણ શોધવામાં આપણને અનુકૂળતા રહે છે. તો મિત્રો આપણે કરવાનું છે શું? તો કે તમને ડેટા આપેલા હશે, એનએમઆર વર્ણપટના અણુસૂત્ર આપેલું છે, ડેટા આપેલા હશે, તો અણુસૂત્ર પરથી તમારે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ગણવાનું, અને પછી ડેટાના આધારે તમારે જુદા જુદા સમૂહની હાજરી એમ કરતા કરતા અત્યારે જે મેં તમને કાલે અત્યારે મીડિયાની અંદર બહુ ચાલ્યું છે સુશાંત સિંહ રાજપૂતનો કેસ, બરાબર? તો સીબીઆઈ તપાસ કરે છે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજી, લોજિકલી એ ડ્રગ્સ રેકેટ સુધી પહોંચી ગઈ છે અત્યારે. તો આનો અર્થ એવો થયો કે અહીં પણ આપણે જે ડેટા આપેલા છે, ડેટા એ આપણા પુરાવા છે, તો એ પુરાવાના આધારે આપણે શું બની જવાનું છે? સીઆઈડી બની જવાનું છે, સીબીઆઈ ના ઓફિસર, અને એ ડેટાના આધારે આપણે દાખલા ગણવાના છે અને કયું બંધારણ છે સંયોજનનું એ શોધી કાઢવાનું છે, ગુનેગાર કોણ છે એ શોધવાનું છે. તો આપણો જવાબ શોધવા માટે આપણે લોજિક દોડાવવું પડશે. તો મિત્રો લોજિક એટલે શું? તર્ક. જેનામાં તર્ક શક્તિ વધુ, જે વધુ દિશામાં વિચારી શકતો હોય એ માણસ આ દાખલા ઝડપથી ગણી શકે છે. તો લોજિક એટલે કે તર્કને સફળતા સાથે પણ બહુ લેવા દેવા છે મિત્રો. તમારામાં લોજિક પાવર વધુ હોય તો તમારા સફળ થવાના ચાન્સીસ પણ વધુ છે. બીજું કે જે લોજિક છે બજારમાં મળતું નથી એ આપણે ડેવલપ કરવું પડે છે. તો અહીંયા પણ આ દાખલા જ્યારે ગણાય, આપણે 2-3 દિવસ દાખલા ચાલશે, અને એ દાખલામાં જેમ તમે દાખલા ગણશો એમ તમને મજા પડશે જો તમે એમાં રસ લેશો. તો અત્યારના આપણને સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મજા પડે છે ને, રોજે રોજ આપણે જોઈએ છીએ, એવી રીતે અહીં પણ તમને દાખલા ગણવામાં મજા પડશે. તો ડબલ બોન્ડ ઇક્વલન્ટ ગણવા માટે આ ખાલી માત્ર સૂત્ર જ યાદ રાખવાનું, 2S+2 - B - D / 2. હવે મિત્રો ડબલ બોન્ડ ઇક્વલન્ટનું મૂલ્ય જે કંઈ મળે, આપણે આગળનું ઉદાહરણ જોયું એમાં 2 મળતું, પણ 0 થી લઈને પૂર્ણાંક સંખ્યા મળે છે. મિત્રો ડબલ બોન્ડ ઇક્વલન્ટનું મૂલ્ય કોઈ દિવસ અપૂર્ણાંક ના હોય. જો એ અપૂર્ણાંક હોય તો તમારે સમજવાનું કે તમે ક્યાંક કંઈક ભૂલ કરી છે. તો હવે ડબલ બોન્ડ ઇક્વલન્ટના આધારે આપણે શું કરીએ છીએ? જો ડબલ બોન્ડ ઇક્વલન્ટનું મૂલ્ય 0 હોય તો હંમેશા સંયોજન સેચ્યુરેટેડ એસાયક્લિક કમ્પાઉન્ડ હોય. અહીંયા બે શબ્દો છે, સેચ્યુરેટેડ એસાયક્લિક કમ્પાઉન્ડ, એનો અર્થ શું થાય મિત્રો? કોઈ મને કહેશે સેચ્યુરેટેડ એટલે શું? ઋત્વિક, સેચ્યુરેટેડ એટલે શું? સંતૃપ્ત. સંતૃપ્ત. સંતૃપ્ત ક્યારે કહેવાય? એમાં દ્વિબંધ કે ટ્રિપલ બંધ ના હોય. હંમેશા બીજો દ્વિબંધ કે ટ્રિપલ બંધ હોય ને તો Br2 જળ ઉમેરીએ કે KMnO4 ઉમેરીએ તો એનો રંગ દૂર કરે, એટલે શું ખાઈ જાય છે? Br2 જળને ખાઈ જાય છે, પોતાનામાં એડ થાય છે, એડિશન રિએક્શન થાય છે, યોગશીલ પ્રક્રિયા. તો દ્વિબંધ કે ટ્રિપલ બંધ હોય તો એ સંયોજન અનસેચ્યુરેટેડ કહેવાય. મિત્રો અવાજ નહીં, એક મિનિટ. હેલો સર, તમારો અવાજ મ્યુટ થઈ ગયો છે. બપોર પછી આપણે જે મીટિંગ હોલમાં સ્ક્રીન છે એના પર દાખલા ગણાવવાના છે, ઓકે, બીજા લેક્ચર ની અંદર. હવે મિત્રો આનો અર્થ એમ થયો કે એ સાયક્લિક એટલે શું?
કે જેમાં ચક્રીય ના હોય એવું સરળ શૃંખલા વાળું સૂત્ર, સાયક્લોહેક્ઝેન છે, બેન્ઝીન છે, સાયક્લોપ્રોપેન છે, આ બધા ચક્રીય સંયોજન કહેવાય. તો સંયોજન સંતૃપ્ત પણ હોય અને બિન ચક્રીય એટલે કે સરળ શૃંખલા વાળું હોય. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે સૂત્ર લખતા હોઈએ ત્યારે ધારો કે પેન્ટેન નું સૂત્ર લખવું, નોર્મલ પેન્ટેન, તો CH3 CH2 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 CH3. તો પહેલો અને છેલ્લો જે બે છેડાના સમૂહો છે એ CH3 હોય છે અને વચ્ચે CH2 હોય છે, બરાબર. હવે મિત્રો હું એમ કહું કે ગોળ કરી દો, પાંચ છોકરાઓ લાઈનમાં ઉભા છે એકબીજાનો હાથ પકડીને, તો પહેલો છોકરો અને પાંચમો છોકરો બંનેના એક એક હાથ ખુલ્લા રહેશે. હવે હું કહું કે રાઉન્ડ કર દો, તો પાંચ પહેલો અને પાંચમો છોકરો એકબીજાના હાથ પકડી લેશે તો રાઉન્ડ થઈ જશે. તો ચક્ર બનાવવા માટે હંમેશા બે વેલેન્સી વપરાય છે. તો નોર્મલ પેન્ટેન જે છે એના પણ જો તમે ગોળ બનાવી દો, ચક્ર બનાવી દો, તો સાયક્લોપેન્ટેન બને. તો એ વખતે બે હાઇડ્રોજન ઓછા થાય છે. નોર્મલ પેન્ટેન નું અણુ સૂત્ર C5H12 છે, પણ જેવું ચક્ર બને છે એટલે C5H10 થઈ જાય છે, એટલે કે બે CH3 સમૂહના H વપરાઈ જાય છે, એટલે કે બે હાઇડ્રોજનની ઘટ પડે છે. તો જ્યારે પણ ચક્ર બને ત્યારે પણ બે હાઇડ્રોજનની ઘટ પડે છે. અચ્છા મિત્રો, હવે એ સાયક્લોપેન્ટેન ની અંદર એક દ્વિબંધ આવે તો પણ બે હાઇડ્રોજન ઓછા થાય. જો ટ્રિપલ બંધ આવે તો ચાર હાઇડ્રોજન ઓછા થાય. તો આનો અર્થ એમ થયો કે એક ડબલ બોન્ડ બરાબર એક રિંગ, કારણ કે ડબલ બોન્ડમાં પણ બે હાઇડ્રોજન ઓછા થાય છે અને રિંગ બને છે ત્યારે પણ બે હાઇડ્રોજન ઓછા થાય છે. અને બે ડબલ બોન્ડ બરાબર એક ટ્રિપલ બોન્ડ, કારણ કે બે ડબલ બોન્ડમાં બે દુ ચાર હાઇડ્રોજન ઓછા થાય ત્યારે આમાં પણ થાય. હવે મિત્રો આપણે એક લોજિક કરીને થોડા દાખલા ગણીશું એટલે તરત તમને આમાં ખ્યાલ આવશે, અઘરું નથી આ. જો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટનું મૂલ્ય 0 હોય તો એમાં દ્વિબંધ અથવા તો ચક્ર નહીં હોય, પણ જો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટનું મૂલ્ય 1 આવે મિત્રો તો એનો અર્થ એમ કે એમાં એક દ્વિબંધ હોવો જોઈએ અથવા તો એક રિંગ હોવી જોઈએ. તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટનું મૂલ્ય 1 હોય તો એ રિંગ અથવા તો દ્વિબંધની હાજરી સૂચવે છે. જો મિત્રો ડબલ બોન્ડનું મૂલ્ય 2 હોય તો એમાં બે દ્વિબંધ હશે અથવા તો એક દ્વિબંધ અને એક રિંગ હશે એટલે કે ચક્ર, અથવા તો બે રિંગ હશે અથવા તો એક ટ્રિપલ બોન્ડ હશે. જો મિત્રો આમાં પણ જો બે દ્વિબંધ એટલે 4 નો ઘટાડો, એક દ્વિબંધ અને એક રિંગ એટલે બે આમાં ને બે આમાં, કુલ 4 નો ઘટાડો. બે રિંગ હોય તો બે રિંગ બનવા માટે પણ 4 હાઇડ્રોજન નો ઘટાડો થાય અને એક ટ્રિપલ બોન્ડ બનવા માટે પણ 4 હાઇડ્રોજન નો. એટલે જ્યારે પણ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય 2 આવે ત્યારે એમાં બે દ્વિબંધ હશે અથવા તો એક દ્વિબંધ એક ચક્ર હશે અથવા તો બે ચક્ર હશે અથવા તો એક ટ્રિપલ બંધ હશે. મિત્રો જો ડબલ બોન્ડ નું મૂલ્ય 3 હોય તો એમાં 3 દ્વિબંધ હોય, બે દ્વિબંધ ને એક રિંગ હોય, બે એક દ્વિબંધ ને બે રિંગ હોય, એક ટ્રિપલ બંધ હોય, અને આવા ઘણા બધા તમે શક્યતાઓ વિચારી શકો. હવે મિત્રો કોઈ મને કહેશે બેન્ઝીન રિંગ ના ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય શું થાય? 4. કેમ? કારણ કે એમાં 3 દ્વિબંધ છે અને એક ચક્ર છે. હા, એટલે બેન્ઝીન રિંગમાં 4 આવે. એટલે જ્યારે પણ 4 આવે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ત્યારે બેન્ઝીન રિંગની શક્યતા હંમેશા થાય. તો આને આપણે ખાલી સમજવા માટે મૂકેલું છે મેં અહીંયા, આનાથી ગભરાઈ જવાની જરૂર નથી. આપણે એક્ચ્યુઅલમાં હવે એટલે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ આપણને કામમાં આવશે પહેલું, એના આધારે આપણે બંધારણ કરતી વખતે ધ્યાન રાખીશું. હવે મિત્રો બીજું NMR માં આપણે યાદ રાખવાનું છે. મિત્રો કોણ બોલે છે? અવાજ નહીં. જેને પણ ખાલી હાજરી જ પુરાવવાની હોય એ મિત્ર મને કહી દે, ફોન કરીને હાજરી પૂરી દઈશું એની. હો, પણ ખોટો અહીંયા અવાજ બિલકુલ ના કરે. હા મિત્રો, હવે આપણે ડેટા આપેલા હશે તો NMR માં આપણે શું યાદ રાખવાનું કે જો તમારા આપણે વિભેદન તો જોયું હતું, તો 3S સિંગલેટ હોય તો સંયોજનમાં CH3 સમૂહ હશે અને પડોશમાં હાઇડ્રોજન નહીં હોય. 6S સિંગલેટ હોય તો
તેનો અર્થ એમ થયો કે બે એક સરખા CH3 સમૂહો ઇક્વિવેલન્ટ એટલે કે એની આસપાસનું પર્યાવરણ સમાન હશે એવા. જો 9S સિંગલેટ હોય તો હંમેશા 3 CH3 સમૂહ હોય, 3 ઇક્વિવેલન્ટ અથવા તો CCH3 થ્રાઇસ એટલે કે તૃતીયક બ્યુટાઇલ સમૂહ હશે. જો મિત્રો સંયોજનમાં અમુક પેર હોય, દાખલા તરીકે 3H ટ્રિપ્લેટ અને 2H ક્વાર્ટેટ હોય, 3H ટ્રિપ્લેટ ક્યારે હોય, બાજુમાં 2H હોય, અને 2H ક્વાર્ટેટ ક્યારે, બાજુમાં 3 હોય, એટલે કે CH3 CH2 હોય, તો 3H ટ્રિપ્લેટ અને 2H ક્વાર્ટેટ થાય. એવી રીતે 3H ડબલેટ અને 1H ક્વાર્ટેટ હોય તો સંયોજનમાં CH3 CH. મિત્રો અહીંયા તમે જુઓ છો કે CH3 CH આ લીટી છે ને આ લીટી છે, બરાબર, એટલે બે લીટી કરેલી છે. એનો અર્થ એમ થયો કે બે જગ્યાએથી હજુ આને જોડાવાનું બાકી છે. તો હંમેશા ગ્રુપ દોરીએ ત્યારે લીટીનું મહત્વ હોય છે. લીટી એટલે એટલી સંયોજકતા હજુ જોડાવાની બાકી છે એવું આપણે કહી શકીએ. 6H ડબલેટ અને 1S સેપ્ટેટ એટલે CH3 ટ્વાઇસ CH એટલે આઇસોપ્રોપાઇલ સમૂહ હાજર થાય. તો મિત્રો આ જે છે એના આધારે આપણે ચોક્કસ સમૂહની હાજરી નક્કી કરી શકીએ છીએ. બીજી એક બાબત જે છે એ ડેટાની દ્રષ્ટિ યાદ રાખવાની છે ડેલ્ટાના મૂલ્ય પરથી. તો મિત્રો જો ડેલ્ટાનું મૂલ્ય 4.5 થી 6.5 PPM ની વચ્ચે હોય અને જો 1S સિંગલેટ ડબલેટ ક્વાર્ટેટ આવું કશું પણ હોય તો વિનાઇલિક પ્રોટોન હોવાની શક્યતા છે, એટલે કે દ્વિબંધયુક્ત પ્રોટોન. જો ડેલ્ટાનું મૂલ્ય 6 થી 8.5 ની વચ્ચે હોય અને 5S સિંગલેટ ડબલેટ મલ્ટીપ્લેટ ગમે તે હોય, 4H હોય, 3H હોય, આવું હોય તો એરોમેટિક રિંગની શક્યતા. આ વખતે આપણે વાત કરેલી અગાઉ કે જો ડબલ બોન્ડ ઇક્વેટનું મૂલ્ય 4 કે તેથી વધુ હોવું જોઈએ તો જ એરોમેટિક રિંગ થાય. ચોથું છે, ત્રીજું જે છે એ 9 થી 10 ની વચ્ચે જો ડેલ્ટાનું મૂલ્ય હોય તો હંમેશા આલ્ડિહાઇડિક પ્રોટોન હશે, 1S સિંગલેટ ડબલેટ ટ્રિપ્લેટ આવું કંઈ પણ હોય. અને જો ડેલ્ટાનું મૂલ્ય 10 થી 12 ની વચ્ચે હોય અને 1S સિંગલેટ હોય તો હંમેશા કાર્બોક્સિલિક પ્રોટોન હોવો જોઈએ, કાર્બોક્સિલિક એસિડ પ્રોટોન. તો આમ મિત્રો આ 3 કે 4 જ વિસ્તારો યાદ રાખવાના છે અને તમારે યાદ રાખવા નહીં પડે, ધીરે ધીરે તમને યાદ રહી જશે, બરાબર. તો આજે આપણે 2 કલાકનું આપણું લેક્ચર છે એટલે વચ્ચે 5-10 મિનિટની બ્રેક પાડીશું, પછી પાછું આપણે સ્ટાર્ટ કરીશું. તો આ લેક્ચરના અંતે આપણને ઘણું બધું આવડી જશે. મિત્રો હવે આપણે એમાં પહેલો દાખલો લઈએ છીએ. જો મિત્રો પહેલું આપેલું છે તમને, આ ગ્રીન દોરેલું છે એટલું આપેલું હશે, ઓકે. મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? C4H10O, C4H10O. તો C4H10O હોય તો 9S સિંગલેટ છે, ડેલ્ટા 1.25, અને B એટલે 1S સિંગલેટ ડેલ્ટા 1.35. તો મિત્રો અહીંયા આપણે બહુ જ પહેલી વાત છે ડબલ બોન્ડ ઇક્વેલન્ટ. જો અણુસૂત્ર આપેલું હોય તો ડબલ બોન્ડ ઇક્વેલન્ટ ગણો. મિત્રો આના ડબલ બોન્ડ ઇક્વેલન્ટ શું થશે? મિત્રો દરેક જણ પોતાની પાસે આજે નોટ અને પેન લઈને બેસે. આજે તમને લખવાનું ભૂલી ગયો પણ ના હોય તો નોટ ને પેન તમે મોબાઈલ સાથે જઈ અને લઈ આવો, બરાબર. કારણ કે હવે પછીના દાખલા ગણવાના છે, હું તમને લખાઈશ પણ ખરા. તો C4 આમ તો ક્લાસમાં હોઉં ને તો હું ફરતો હોઉં એટલે ખબર પડી જાય કોણ લખે છે, પણ અહીંયા એ ખબર પડતી જ નથી. એટલે તમે તમારી જાતે ઈમાનદારી પૂર્વક લખજો અને આવડશે તમને તો જ. ચલો કુલ 10 પ્રોટોન છે મિત્રો આમાં C4H10O. પહેલું આપણે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ગણીએ તો A ની સંખ્યા કેટલી છે મિત્રો? 4. એટલે 4 × 8 × 2 = 10. તો 10 - B ની સંખ્યા કેટલી છે? 10. અને D છે નહીં આમાં નાઇટ્રોજન જેવા ટ્રાયવેલેન્ટ પરમાણુ, એટલે 10 - 0 = 10. તો 10 - 10 / 2 એટલે 0 થાય. આનો અર્થ એમ થયો કે આ સંયોજનમાં દ્વિબંધ અથવા તો ચક્ર નથી. સંયોજન કેવું છે? બિનચક્રીય સંતૃપ્ત સંયોજન છે. હવે મિત્રો ઓક્સિજન છે સંયોજનમાં, જો આ નીચેનું કશું જોવાનું નથી, ખાલી તમને તો આટલું જ આપેલું હશે, આ 3 લાઈન જ. તો તમે પહેલા ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 0 આયા, એટલે મિત્રો CBI આપણે એવું માની લઈએ છીએ કે આપણે CBI ના ઓફિસર છીએ અને આપણે
જે જગ્યાએ ઘટના બની છે કે આપણે પહોંચ્યા છીએ અને આપણને આ જે ડેટા છે એ મળ્યા C4H9 એટલે તરત જ એના આધારે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ગણી કાઢ્યા તો ઝીરો આવ્યા એટલે આપણે તરત જ આગાહી કરવાની અનુમાન કરવાનું શું કે સંયોજનમાં દ્વિબંધ પણ નહીં હોય અને સંયોજનમાં જેને કહેવાય કે બિનચક્રીય છે સંયોજન. અચ્છા મિત્રો હવે સંયોજનમાં ઓક્સિજન પણ છે તો આનો અર્થ એમ કે ઓક્સિજન છે કયા સ્વરૂપે હોવો જોઈએ? કીટોન હોઈ શકે મિત્રો? સી ડબલ બોન્ડ એવું હોય ના, કારણ કે ડબલ ના હોય આપણે કે ઝીરો ડબલ બોન્ડ ઓમાં શું છે દ્વિબંધ છે એટલે જો આને લોજિક કહેવાય કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય ઝીરો આવ્યું તો આ ઓક્સિજન કોઈ દિવસ કીટોન ના હોય, આ ઓક્સિજન આલ્ડિહાઇડ ના હોય, એસિડ અને એસ્ટર તો ના જ હોય કારણ કે એના માટે તો બે ઓ જોઈએ, તો અહીં તો એક જ ઓ છે તો એક ઓ કાં તો કીટોન હોય કે આલ્ડિહાઇડ હોય, પણ કીટોન ને આલ્ડિહાઇડ પણ નથી. ધારો કે આ સંયોજન કીટોન છે તમને એવું કહે તો અહીંયા કેટલું મૂલ્ય આવવું જોઈએ મિત્રો? એક આવવું જોઈએ. ખબર પડી? કારણ કે કીટોન ને આલ્ડિહાઇડ માં સી ડબલ બોન્ડ ઓ છે અને સી ડબલ બોન્ડ ઓ હોય તો એક દ્વિબંધ આવે જ એટલે અહીંયા ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય એક આવવું જોઈએ. પણ મિત્રો અહીંયા ઝીરો આવે છે એટલે એમ કહેવાય કે ઓક્સિજન જે છે એ કાં તો શું હશે ઈથર હશે અથવા તો આલ્કોહોલ સ્વરૂપે હશે, કાં તો ઈથર હશે અથવા તો આલ્કોહોલ હશે. તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ના આધારે હું આટલું કહું છું કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય ઝીરો છે તેથી સંયોજન બિનચક્રિય સંતૃપ્ત હશે અને એમાં રહેલો ઓક્સિજન ઇથર અથવા આલ્કોહોલ સ્વરૂપે હશે. તો આ એક લોજિક. હવે બીજું તો ડેટા જે છે એને આપણે એનાલિસ કરીએ તો 9S સિંગલેટ, તો મેં હમણાં જ આગળ વાત કરી તમને, તમે જોયું ને 9S સિંગલેટ, તો એમાં શું છે 9S સિંગલેટ એટલે શું? ત્રણ સમતુલ્ય અથવા તો CCH3 એટલે કે તૃતીય બ્યુટાઇલ સમૂહ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે શું છે 9H સિંગલેટ, 9S સિંગલેટ એટલે શું CCH3 તો 9S સિંગલેટ સંયોજનમાં હાજરી સૂચવે છે. ઓકે મિત્રો હવે હું તમને થોડુંક બોર્ડ પર જઈને પ્રયત્ન કરું છું. એક મિનિટ મિત્રો. ઓકે મિત્રો તમે જોઈ શકો છો કે 9S સિંગલેટ છે તો 9S સિંગલેટ એટલે CH3 C. આનો સૂત્રભાર શું થાય? C4H10 મિત્રો, તો C4H10 થશે. તો અહીંયા તમે બહુ જ સહેલાઈથી C4H10 નક્કી કરી શકો છો. ઓકે હવે 1S સિંગલેટ છે બીજું, તો 1S સિંગલેટ ડેલ્ટા 1.35, તો 1S સિંગલેટ એટલે કાં તો હવે આમાં ઓ છે તો મેં તમને વાત કરેલી કાં તો OH હોય અથવા તો CH હોય. હવે મિત્રો કોઈ CH આ રીતે ના લખાય, CH ના આ રીતે લખવું પડે, ત્રણ લીટી કરવી પડે. તો ત્રણ લીટી હું કરું છું કારણ કે ત્રણ વેલેન્સી બાકી છે, કાં તો આ હશે અથવા તો આ હશે, બેમાંથી એક સમૂહ હાજર હશે. તો આ જે છે આપણને CH3 સમૂહની હાજરી, જ્યારે આ જે છે એ આપણને એમ કે છે કાં તો OH હશે અથવા તો CH હશે.
હવે મિત્રો આ સમૂહ તો ફાઇનલ છે, મેં તમને વાત કરીએ CH3 આઇસોપ્રોપાઇલ, તો મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે આપણી? C4H10. તો C4H10 જે છે એમાંથી આ જે આપણું નક્કી થયું C4H10 એ C4H9 છે. મિત્રો અહીંયા 9 આવે બરાબર, તો C4H9 એ હું અહીંયા બાદ કરું છું. તો C4H10O માંથી C4H9 હું બાદ કરું તો વધે છે માત્ર OH. તો આનો ટેમ થયો કે CH નથી OH છે, તો OH પ્રેઝન્ટ થશે. તો આનો ટેમ થયો કે CH3 થાય C અને OH. તો બે સમૂહ આપણે થયા આપણા મહાજળ CH3 થાય અને OH, આ બે સમૂહો હાજર થાય. તો મિત્રો આ બંનેનો સરવાળો કરો તો અણુ સૂત્ર આપણને મળી જાય છે. તો આનો અર્થ એમ થયો કે આ બંનેને જો આપણે જોડીએ એકબીજા સાથે તો CH3 થાય COH એ આપણું બંધારણીય સૂત્ર થયું, જવાબ થયો આ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે સમૂહ હાજર હોવાથી સંયોજનનું બંધારણ આ થાય. એને આને આ રીતે પણ લખી શકાય CH3 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 OH. આનું નામ કેસે શું થશે? સૂત્રિકાનું નામ શું થશે? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને IUPAC નામ શું? તો જુઓ 1, 2, અને 3 ત્રણ કાર્બન છે, તો બીજા કાર્બન પર OH છે અને આ થાય તો 2-પ્રોપેનોલ અને એમાં બીજા સ્થાને મિથાઇલ સમૂહ છે એટલે 2-મિથાઇલ 2-પ્રોપેનોલ. તો આપણે એને આ રીતે લખી શકીએ. મિત્રો હવે આપણે બીજો દાખલો જઈએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો અણુ સૂત્ર C4H7N છે. હવે આટલી રકમ છે આપણી મિત્રો, તો આ રકમ જે છે હંમેશા તમને આપવામાં આવે. હવે તમારે નીચે દાખલો ગણવાનો છે, તો તમે શું કરશો? તો સૌથી પહેલા 6H88 1.34 અને 1H multiplate 2.72. હવે મિત્રો આપણે સિસ્ટેમેટિક જઈએ, તો પહેલું મેં તમને એવું કીધેલું કે ત્રણ એરિયા જોઈ લેવાના. પહેલું ડબલ બોન્ડ ઇક્વેલન્ટ નક્કી કરજો, તો ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 2A+2 - B - D / 2 આ સૂત્રથી આપણે ગણીશું. ચલો મિત્રો એ કેટલા છે? એ બરાબર શું થાય? તો કે 4 કાર્બન છે, તમે જોઈ શકો છો. તો 2A+2 એટલે 4 × 2 = 8 ને 2 = 10, તો 10 થશે. અને B - D એટલે 7 - 1 એટલે 7 - 1 = 6, તો ભાગ્યા 2 એટલે આપણને શું મળશે? ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 2 મળ્યા. તો મિત્રો ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 2 મળે છે એનો અર્થ એવો થાય કે સંયોજનમાં, જો મિત્રો ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 2 મળ્યા એટલે સંયોજનમાં 2 દ્વિબંધ હશે અથવા તો 1 દ્વિબંધ અને 1 ચક્ર હશે અથવા તો 2 ચક્ર હશે અને અથવા તો 1 ટ્રિપલ બંધ હશે. તો 1 શક્યતા એ 2 દ્વિબંધ, બીજી શક્યતા 1 દ્વિબંધ ને 1 ચક્ર, ત્રીજી શક્યતા 2 ચક્ર અથવા તો ચોથી શક્યતા D એ 1 ટ્રિપલ બંધ. તો આ 4 પૈકી 1 પ્રકારની પ્રણાલી હશે. તો હવે આપણે આને મગજમાં રાખવાનું છે અને પછી આગળ વધીએ છીએ આપણે. તો સૌથી પહેલું લઈએ છીએ 6H88 ડેલ્ટા 1.34. મિત્રો 6H88 ડેલ્ટા 1.34 અને 1H multiplate ડેલ્ટા 2.74 આ હંમેશા બંને ભેગા થઈને આઇસોપ્રોપાઇલ સમૂહની હાજરી. મિત્રો જુઓ તમે આઇસોપ્રોપાઇલ એટલે શું? તો કે CH3 CH CH3 આઇસોપ્રોપાઇલ સમૂહ. તો 2 CH3 આ
એ પ્રકારના અને આ બી પ્રકારનો. તો આ બંને ડબલેટ આપશે સિક્સેચ, અને આ જે છે એ આપણને શું આપશે, આ એ સેપ્ટેટ. સેપ્ટેટ એટલે મલ્ટીપ્લેટ. તો મિત્રો સિક્સ એચ ડબલેટ અને વન એચ મલ્ટીપ્લેટ એ સંયોજનમાં આઈસોપ્રોપાઇલ સમૂહ CH3CH3 ટ્વાઇસ ની હાજરી સૂચવે છે. હવે આઈસોપ્રોપાઇલ સમૂહ એટલે શું, C3H7. તો અણુ સૂત્ર આપણું કયું છે, C4H7N જે આ છે. એમાંથી હું આ જે નક્કી થઈ ગયેલો સમૂહ છે C3H7 એનો સૂત્રભાર બાદ કરી દઉં, એ બાદ બાકી કરી એટલે વધ્યું શું, CN. તો મિત્રો CN એટલે CN ની અંદર હંમેશા શું હોય, ટ્રિપલ બંધ હોય. એટલે આપણી આ ત્રીજી શક્યતા હતી એ સાચી પડી. તો મિત્રો આપણે એને એનો અર્થ એમ થયો કે આપણને ખબર પડી ગઈ કે દ્વિબંધ સમતુલ્યનું શું મહત્વ છે. એટલે આનો અર્થ એમ થયો કે બે સંયોજ બે સમૂહો છે આપણે, એક કયો, CH3 CH3 CH જેને આઈસોપ્રોપાઇલ સમૂહ કહેવાય એમાં એક પેલું હોય, અને સી ટ્રિપલ બોન્ડ N. તો તમે મિત્રો આ જુઓ છો, આને કહેવાય છે 2-સાઇનોપ્રોપેન અથવા તો આઈસોપ્રોપાઇલ સાયનાઇડ, આવું પણ આપણે કહી શકીએ. તો બે સમૂહો હાજર છે, એક CH3 ટ્વાઇસ અને CN. આ બંનેને એકબીજા સાથે જોડીએ તો આપણને આ જવાબ મળે જેને આપણે 2-સાઇનોપ્રોપેન અથવા તો આઈસોપ્રોપાઇલ સાયનાઇડ પણ કહી શકીએ. તો મિત્રો અહીંયા આ બીજો દાખલો, અત્યારે આપણે દાખલા થોડાક ઇઝી લઈએ છીએ અને પછી આપણે વધુ અઘરા દાખલા લઈશું. ઓકે મિત્રો, ત્રીજો દાખલો મિત્રો બરોબર દેખાય છે ને? હેલો, ઓકે સર, સ્ક્રીન પર બરોબર દેખાય છે ને? કારણ કે આ પહેલો પ્રયોગ છે આપણો સ્ક્રીન પર કામ કરવાનો, બરોબર. એટલે હું અત્યારે હેન્ડલ જે છે હું પીસી પરથી કરું છું, મારો અવાજ જે છે મારા મોબાઈલમાંથી તમારા સુધી પહોંચે છે, એટલે 2-3 ઇક્વિપમેન્ટ વાપરેલા છે, એટલે પ્રોપર થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. ઓકે, કઈ તકલીફ હોય તો બોલજો. ઓકે, આનો અર્થ એવો થયો કે C4H10O. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ, ત્રીજો. અણુ સૂત્ર કેટલું છે, C10H14. મિત્રો C10H14 અણુ સૂત્ર છે એટલે આપણે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ગણીએ. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ બરાબર કયું સૂત્ર છે, 2A+2 - B - D / 2. A નું મૂલ્ય કેટલું છે, 10. B નું મૂલ્ય કેટલું છે, 14. એટલે 2A+ એટલે 10 × 2 = 20 + 2 = 22 એટલે 22 થશે, અને B - D એટલે કે 14 - 0 એટલે 14, 22 - 14 એટલે 8 × 2 એટલે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ મૂલ્ય 4 આવે છે. તો મિત્રો જ્યારે પણ આપણે ધ્યાન રાખવાનું કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ઓર ગ્રેટર ધેન 4 હોય તો હંમેશા એરોમેટિક રિંગની હાજરી અવશ્ય જોવાની. તો હવે આપણે 3 વસ્તુઓ યાદ રાખીએ છીએ મિત્રો. નંબર 1, પહેલો પ્રશ્ન હંમેશા NMR માં ડેલ્ટાની દ્રષ્ટિએ પૂછી લેવાનો. તો હવે હું એક તબક્કાવાર એક એક વસ્તુઓને એડ કરતો જઉં મિત્રો. તો પહેલી વસ્તુ જે છે, તો કે હું અણુ સૂત્ર જોઉં છું, અણુ સૂત્ર પરથી મેં શું નક્કી કરી દીધું, ડબલ બોન્ડ ઇક્વેલન્ટ. જો ડબલ બોન્ડ ઇક્વેલન્ટ 4 કે તેથી વધુ આવતા હોય તો પહેલો પ્રશ્ન આપણે એ પૂછવાનો કે શું ડેલ્ટાનું મૂલ્ય 10 થી ઉપર છે તે કે માઇનસથી, તમે જોઈ શકો છો રકમમાં. અચ્છા, બીજું કે ડેલ્ટાનું મૂલ્ય 9 થી 10 ની વચ્ચે છે કે 9 કે તેથી વધુ હોય તો CHO અથવા તો COOH ગ્રુપ હોય, તો એ આમાં નથી કારણ કે એક પણ ડેલ્ટાનું મૂલ્ય 7.20 સૌથી વધુ છે, એનાથી વધુ નથી. અચ્છા, ત્રીજું જે છે, ડેલ્ટાનું મૂલ્ય 6 થી 8.5 ની વચ્ચે છે, તો કે આ રહ્યું 7.20. આનો અર્થ એમ થયો કે 5S સિંગલેટ ડેલ્ટાનું મૂલ્ય 7.20 જે છે એ સંયોજનમાં, હવે અહીંયા કેટલા એચ છે મિત્રો, આ કેટલા એચ છે, 5, એટલે કયો સમૂહ હાજર કહેવાય, C6H5. C6H5 એટલે મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ. જો બેન્ઝીન રિંગ હોય
તો એમાં બેન્ઝીન રિંગ ઉપર એક વિસ્થાપન થયેલું હોય, અહીંયા એક વિસ્થાપન, તો ચાર પાંચ પ્રોટોન, પાંચ હાઇડ્રોજન, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ હાઇડ્રોજન છે. તો આ જે છે એ સી સિક્સ એચ ફાઈવ કહેવાય. તો મિત્રો સી સિક્સ એચ ફાઈવ, ફાઈવ એચ સિંગલેટ હોય તો સંયોજનમાં સી સિક્સ એચ ફાઈવ થાય. તો આનો અર્થ એમ થયો કે ડબલ બોન્ડ ઇક્વેન્ટનું મૂલ્ય ચાર છે, ચાર કે તેથી વધુ છે, અને ડેલ્ટાનું મૂલ્ય છ થી આઠ પોઈન્ટ પાંચ ની વચ્ચે છે, અહીંયા સેવન પોઈન્ટ. તે બંને શું હાજરી સૂચવે છે? સી સિક્સ એચ ફાઈવ સમૂહ. હવે મિત્રો આપણે બીજા ડેટા જોઈએ, તો કે સિક્સ એચ ડબલેટ ડેલ્ટા પોઈન્ટ એટી એટ અને વન એચ મલ્ટીપ્લેટ. તો વન એચ મલ્ટીપ્લેટ આ બંને ભેગા થઈને એમ કે છે, શું કે છે આપણને, કે સિક્સ એચ ડબલેટ એટલે કે સી એચ થ્રી ટ્વાઇસ અને શું આવું છે બાજુમાં સી એચ, એટલે કે આઈસો પ્રોફાઇલ સમૂહની હાજરી. તો આપણે જાણીએ છીએ સિક્સ એચ ડબલેટ અને વન એચ મલ્ટીપ્લેટ આ બંને પેર છે, એ હંમેશા આઈસો પ્રોફાઇલ સમૂહની હાજરી. હવે મિત્રો આ લઈએ આપણે, તો કે શું છે આ ટુ એચ ડબલેટ. ટુ એચ ડબલેટ એટલે સી એચ ટુ ની બાજુમાં સી એચ હોવું જોઈએ. હવે સી એચ હોય એટલે આ રીતે બે લીટી કરવી પડે. તો તમે જોઈ શકો છો અહીંયા છ કાર્બન, હવે કુલ ત્રણ સમૂહો છે. એક કયો છે? સી સિક્સ એચ ફાઈવ. બીજો સમૂહ છે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ સમૂહ એટલે શું? તો કે સી થ્રી એસ સેવન. આ ફિક્સ છે, તો સી થ્રી એસ સેવન આ બીજો સમૂહ. તો આ બંનેનો છ ત્રણ નવ કાર્બન તો અહીંયા થઈ ગયા. હવે જો હું આ લઉં તો દસ ને અગિયાર કાર્બન થઈ જાય. પણ આપણા સંયોજ આપણામાં કાર્બન તો કેટલા છે? દસ જ છે અણુસૂત્રમાં. તો કાર્બન ની સંખ્યા વધી જાય અને વન એચ આ પણ વધારાનો છે. તો આનો અર્થ એમ થયો કે આ સી એચ, મિત્રો જે હું કહું છું આ સી એચ જે આ લાલથી કર્યો મેં, આ સી એચ અને આ સી એચ આ બંને કોમન છે. એટલે આનો અર્થ એમ થયો કે આ ત્રણે ત્રણ ભેગા થઈને, આ ત્રણે ત્રણ સિક્સ એચ ડબલેટ, વન એચ મલ્ટીપ્લેટ અને ટુ એચ ડબલેટ એ ભેગા થઈને શું સૂચવે છે? તો કે સી એચ થ્રી, સી એચ થ્રી, સી એચ અને સી એચ ટુ. તો તમે જોઈ શકો છો આ સિક્સ એચ ડબલેટ આ ને આ એ ડબલેટ આપે, કારણ કે બાજુમાં છે, એટલે આ એ પ્રકારના થયા. અચ્છા આ બી પ્રકારનો થયો વન એચ મલ્ટીપ્લેટ અને આ સી પ્રકારનો ટુ એચ ડબલેટ બાજુમાં બી એ છે. તો ત્રણે ત્રણ વસ્તુ આપણી જે છે એ સરભર થઈ જાય છે અહીંથી. તો એક આ સમૂહ થયો આપણો. અને ફાઈવ એચ સિંગલેટ એટલે બેન્ઝીન રિંગ, સી સિક્સ એચ ફાઈવ સમૂહ. તો મિત્રો આમ બે સમૂહો હાજર થયા આપણા. કયા? તો કે બેન્ઝીન રિંગ ઉપર બંને એકબીજા સાથે જોડાઈ જાય. બેન્ઝીન રિંગ ઉપર શું? તો કે સી એચ ટુ, સી એચ, સી એચ થ્રી, સી એચ થ્રી. ચલો હવે આ આપણો જવાબ થયો. મિત્રો આ જવાબમાં એ બી સી ડી કયા છે એ મને શોધી આપો. મિત્રો આની અંદર એ બી સી ડી કયા છે? ઓ ચલો આમાંથી એ કયો? ઋત્વિક ડેટા સામું જોવાનું. હા બંને સીએ થ્રી સમૂહ જે છે એ બનશે. ઓકે ચલો હવે વન એચ મલ્ટીપ્લેટ એટલે કયું? બી. તો કે આ વન એચ મલ્ટીપ્લેટ. અને ટુ એચ ડબલેટ એટલે કયું? આ સી. અને ડી કયું? તો કે આ એરોમેટ્રિક રિંગ ના જે છે એ ડી. ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો કે બેન્ઝીન રિંગ ઉપર સી એચ ટુ, સી એચ, સી એચ થ્રી ટ્વાઇસ, બરાબર. તો આમ તમે વાર્તા સાંભળી હશે, આપણે ઇતિહાસમાં ભણ્યા હશો મોહેંજોદડો અને હડપ્પાના અવશેષો મળે. તો ડેટાના આધારે આપણે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ શોધીએ છીએ, ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટના આધારે આપણે ચોક્કસ ધારણાઓ કરીએ છીએ, સાથે સાથે
જે આપણને ડેટા આપેલા છે 6H ડબલેટ 1H મલ્ટીપ્લેટ 2H એ બધાના આધારે ચોક્કસ સમૂહની હાજરી આપણે નક્કી કરીએ છીએ. એ સમૂહના સૂત્રભારોનો સરવાળો કરીએ છીએ, એના અણુસૂત્ર સાથે મેચ કરીએ છીએ પ્લસ માઇનસ, અને એના આધારે કોઈ ચોક્કસ સમૂહની હાજરી નક્કી કરી છે. છેલ્લે જે બધા સમૂહો મળે એને એકબીજા સાથે જોડી અને આપણે સંયોજન બનાવીએ છીએ. તો મિત્રો, હડપ્પા અને નાગાસાકીના જે હડપ્પા અને મોહેંજોદડોના જે અવશેષો મળે એના આધારે નગર વ્યવસ્થા હતી, ત્યાં ગટર લાઇનની સુવિધાઓ હતી, કારણ કે એ પ્રકારના સિરામિકના પાઇપોના ટુકડા મળ્યા હતા, એને જોઈન્ટ કરીને એ લોકો પાઇપ જેવો આકાર થતો હતો એટલે એવું વિચાર્યું. તો મિત્રો, ડાયનાસોર પણ કાલ્પનિક વિષય છે. હજાર કરોડો વર્ષ પહેલા ડાયનાસોર થયેલો, એના હાડકા મળ્યા, એને જોઈન્ટ કરીને કલ્પના ઉભી કરી. તો આપણે શું કરીએ છીએ કે જે ડેટા મળે છે એ ડેટાના આધારે આપણે ચોક્કસ સમૂહની હાજરી નક્કી કરીએ છીએ અને એ સમૂહના આધારે આપણે બંધારણ જે છે એને જોઈન્ટ કરીએ છીએ. મિત્રો, નવો દાખલો આપણે લઈએ છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અણુસૂત્ર કયું છે, C6H14O. મિત્રો, C6H14O એનો અર્થ શું થાય? C6H14O તો ડબલ બોન્ડ ઇક્વિલન્ટ કેટલા થશે? ચલો દરેક જણ ડબલ બોન્ડ ઇક્વિલન્ટ અહીંયા તો દેખાય છે તમને, તો કેટલા થયા? એ નું મૂલ્ય કેટલું છે? તો કે 6. તો 6 2 12 અને 2 14, તો આ 14 થશે. ઓકે, તો 14 મૂકી દીધા આપણે. હવે બી જે છે એ 14 છે, તો બી નું મૂલ્ય અહીંયા 14 મૂકી દીધું. 14 માઇનસ 0 એટલે 14, એટલે 14 થશે. તો આપણે 14 મૂક્યા, 14 માઇનસ 14 ભાગ્યા, એટલે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ મૂલ્ય 0 થયો. તો આનો અર્થ એમ થયો કે સંયોજનમાં દ્વિબંધ પણ નહીં હોય અને સંયોજનમાં ચક્ર પણ નહીં હોય, કે સંયોજનમાં ટ્રિપલ બંધ પણ નહીં હોય. તો સંયોજન કેવું છે? તરળ શૃંખલા વાળું તંતુ. તો એનો અર્થ એમ કે ઓક્સિજન જે છે એ પણ કીટોન નહીં હોય કે આલ્ડિહાઇડ નહીં. એ ઓક્સિજન જે છે એ કયા સ્વરૂપ હશે? કાં તો ઇથર હશે અથવા તો એ આલ્કોહોલ હશે. તો માત્ર ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ના આધારે મિત્રો આપણે આટલી શક્યતાઓ વિચારી. હવે આપણે શું કરીએ છીએ? તો કે ડેટાને જોઈએ છીએ. તો સૌથી પહેલા ડેટાનું મૂલ્ય જે છે એમાં ત્રણ વિસ્તારો મેં તમને યાદ રાખવાના કીધા છે. તો સૌથી પહેલા 9 થી ઉપર છે કોઈ મિત્રો? ચલો મને જવાબ આપો, કોઈ ડેટાનું મૂલ્ય 9 થી ઉપર છે? ના. એટલે CHO કે COOH નહીં, બરાબર? તો CHO કે COOH નથી સંયોજનમાં. હવે ડેલ્ટાનું મૂલ્ય 6 થી 8.5 ની વચ્ચે છે? છે આમાં? ના ના સર, ના. તો આનો અટેમ થયો રોમેટિક રિંગ પણ નથી. અચ્છા, એરોમેટિક રિંગ ડેલ્ટા સિવાય પણ આપણે કહી શકીએ છીએ કે અહીંયા 0 છે ડબલ બોન્ડ નું મૂલ્ય, એટલે એરોમેટિક રિંગ તો કોઈ સંજોગોમાં ના હોય. એરોમેટિક રિંગ હોય તો ડેલ્ટાનું મૂલ્ય હંમેશા ને હંમેશા 4 કે તેથી વધુ આવે. એટલે આપણે આ બાબત આપણે કરી લીધી. હવે મિત્રો, આપણે લઈએ છીએ ડેટા. તો સૌથી પહેલો ડેટા જે છે એ 3H ટ્રિપલેટ ડેલ્ટા 1.22 3H ટ્રિપલેટ. તો એની જોડે 3H જોડે હંમેશા શું છે? 2H ક્વાર્ટેક. તો 3H ટ્રિપલેટ અને 2H ક્વાર્ટેક એ બંને ભેગા થઈ અને આપણને શું સૂચવે મિત્રો? કોઈ કહેશે મને? હવે 9S સિંગલેટ એટલે શું? 9S સિંગલેટ એટલે શું? તો શું થાય? CH3 થાય. આ સમૂહ નું નામ શું? અચ્છા, આવું લખું, આ સાચું કહેવાય? CH3 પહેલા આવે. તો
આ બે સમૂહો હાજર છે. આના બરાબર શું થાય? તો કે C2H5. ઓકે, આના બરાબર શું થાય બોલો મિત્રો? C4H9. ઓકે, આ બંનેનો સરવાળો શું થાય? C6H14. અચ્છા, C6H14 થયું. આપણું અણુસૂત્ર શું છે મિત્રો? આપણું અણુસૂત્ર શું છે? C6H14O. એમાંથી હું આ બાદ કરી દઉં, આ સૂત્રભાર જે આપણે નક્કી કર્યા એનો સૂત્રભાર એ હું બાદ કરું છું. તો શું આવશે? C6H14 એ બાદ કરું તો વસ્તે શું? માત્ર ઓ. ઓ એટલે આ રીતે. તો આનો અર્થ એમ થયો કે ત્રણ સમૂહો થયા. એક સમૂહ થયો આ, બીજો સમૂહ થયો આ, અને ત્રીજો સમૂહ થયો એ ઓક્સિજન. ઓકે, તો અમે ત્રણ રાઉન્ડ કર્યા. એ સમૂહો છે આ એક, આ બે અને આ ત્રણ. ઓકે, ચલો હવે ત્રણેને જોડવાના કેવી રીતે? તો મિત્રો હવે હું એક વધારાની, જો દરેક દાખલામાં એક નવી વાત હું મૂકું. આ ઇથાઇલ સમૂહ છે કેટલી જગ્યાએથી જોડાય? કોઈ જવાબ આપશે મિત્રો? હંમેશા સમૂહો ની સાથે લીટી જોડાયેલી હોય છે. એટલે એક લીટી હોય તો એ સમૂહ એક જગ્યાએથી જોડાય, જો બે લીટી હોય તો સમૂહ બે જગ્યાએથી જોડાય. આમાં તમે જોઈ શકો છો કે CH2CH3 એટલે કે ઇથાઇલ સમૂહ એક જગ્યાથી જોડાય છે. આ આઇસોપ્રોપાઇલ સમૂહ પણ, સોરી, તૂટક બ્યુટાઇલ સમૂહ પણ એક જગ્યાએથી જોડાય છે. જ્યારે આ જે ઓ જે છે એ બે જગ્યાએથી જોડાય. તો બે હાથ વાળો, જો આ જે છે એક હાથ વાળો કહેવાય ઇથાઇલ સમૂહ. તૂટક બ્યુટાઇલ સમૂહ પણ એક હાથ વાળો કહેવાય, એક જગ્યાએથી જોડાય. જ્યારે ઓક્સિજન જે છે, તમે મને સ્ક્રીન પર જોઈ શકતા છો, બે હાથ વાળો કહેવાય. તો બે આઠવાળી બે બાજુથી પકડી શકે. તો આનો અર્થ એમ થયો કે આ બંને સમૂહો એ છેવાડાના સમૂહો કહેવાય, ખૂણા છેલ્લે હોય. તો હવે હું દોરી કાઢું છું અહીંયા, જો CH3CH2 આ મેં દોર્યું. ચલો પહેલું ઇથાઇલ સમૂહ દોરી કાઢો, અને આ બાજુ હું દોરું છું CH3 ટ્રાઇ. આ દોરી કાઢ્યો મેં બે સમૂહ, અને વચ્ચે શું મૂકી દીધો? ઓ. તો CH3CH2OCH3 ટ્રાઇ. તો આ આપણો જે છે એ આન્સર થયો. ચલો હવે આમાં મિત્રો ABC તમે મને બતાડી શકશો? ABC કયું થશે બોલો? એ કયા? CH3. આ શું થશે? CH2 સમૂહ B. બોલો, CH2 સમૂહ કયો થશે? B. દાખલામાં B ના થાય, C થાય. ઓકે, C થાય મિત્રો. તો આ C થશે, અને CH3 થાય C ના જે છે એ શું થશે? B. ઓકે, તો તમારા દાખલાની અંદર જે રકમ માં આપેલા છે એના આધારે હું ABC લખું. ઓકે, તો આપણો જવાબ આ થયો. તો આ રીતે આપણે, નીચે તમે જોઈ શકો છો અહીંયા જવાબ આપેલો છે તમારો. તો તમે બહુ જ સહેલાઈથી જવાબ નક્કી કરી શકો છો. ઓકે મિત્રો, હવે નવો દાખલો. આ દાખલો બહુ જ અગત્યનો છે, બહુ જ બધી વખત પૂછાયો છે, બરાબર. અમે ભણતા હતા ત્યારે પણ પૂછાતો હતો, 30-40 વર્ષ પહેલા, અને અત્યારે પણ પૂછાય છે. તો મિત્રો આની અંદર અણુસૂત્ર કેટલું છે? તો C9H10O, સોરી C9H10. હવે C9H10 માં ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ શું છે? તો એ બરાબર શું છે મિત્રો? 9 છે. તો અહીંયા હું 9 × 2 = 18 અને 2 = 20, તો મેં 20 મૂકી દીધા. હવે 10 + B બરાબર, તો B બરાબર અહીંયા 10 મૂકી દઉં છું. 10 - 0 = 10, તો 20 - 10 એટલે કે 10 / 2 એટલે કેટલું આવ્યો? 5 આવ્યો. તો મિત્રો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ 5 છે એનો અર્થ શું થાય? ચલો કેટલી શક્યતાઓ, હવે તમારામાંથી કોણ સી સાચો છે હું જોઉં. કેટલી શક્યતાઓ? 2. કઈ કઈ?
બેન્ઝીન રિંગ અને ડબલ બંધ હોય, કાં તો કે બેન્ઝીન રિંગ અને એક રિંગ હોય. ઓકે, એટલે એનો અર્થ થયો કે બે શક્યતાઓ છે. નંબર એક શક્યતા એ બેન્ઝીન રિંગ બરાબર વત્તા દ્વિબંધ હોય. બેન્ઝીન ના હંમેશા ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કેટલા હોય? ચાર, અને આનો એક હોય એટલે પાંચ થઈ ગયા. ઓકે, બીજી શક્યતા કઈ? તો કે બેન્ઝીન રિંગ અને એના ચાર, અને બીજું શું હોય? વત્તા ચક્ર, ચક્ર નો પણ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ એક હોય એટલે પાંચ થઈ જાય. એટલે બે શક્યતાઓ, બેન્ઝીન રિંગ અને દ્વિબંધ, અથવા તો બેન્ઝીન રિંગ અને ચક્ર. અચ્છા, હવે બેન્ઝીન રિંગ છે કે નહીં એ તમે માત્ર આના પરથી ના કહી શકો. એના માટે શું કરવું પડે તમારે? તો કે એરોમેટિક છે કે નહીં જોવું પડે. તો અહીંયા પહેલું મૂલ્ય કે ડેલ્ટાના મૂલ્ય જે છે, અહીંયા મિત્રો ડેલ્ટાના મૂલ્ય આપ્યા છે? ના, કાના આપેલા છે બોલો. તાઉ. તો તો હા, તાઉ. તાઉ એટલે શું? 1.1. તાઉ એટલે શું? તાઉ બરાબર 10 માઇનસ, સોરી, ડેલ્ટા બરાબર તાઉ માઇનસ 10, સોરી 10 માઇનસ તાઉ. ડેલ્ટા બરાબર 10 માઇનસ તાઉ. તો અહીંયા હું બાદબાકી કરું તો આનું આનું ડેલ્ટા નું મૂલ્ય શું થશે? આને ડેલ્ટા માં કન્વર્ટ કરું, કેટલું થશે? પહેલાનું ચલો એ નું કેટલું થશે? 7.96 ને કન્વર્ટ કરો, 10 માંથી બાદ કરો, કેટલા થશે? 2.04. ઓકે, આનું શું થશે? 2.91. ઓકે, અને આનું શું થશે મિત્રો? ડેલ્ટા નું મૂલ્ય 6.17. ઓકે, તો ફરીથી હવે હું પૂછું છું તમને કે ડેલ્ટા નું મૂલ્ય જે છે એ 6 થી 8.5 ની વચ્ચે છે? તો કે યસ. તો ડેલ્ટા નું મૂલ્ય 6 થી 8.5 ની વચ્ચે છે તો 4S સિંગલેટ tau 2.83 એટલે કે ડેલ્ટા 6.17 એ સંયોજનમાં બોલો કઈ હાજરી થાય? કોઈ કહેશે મને? C6H4. કયો સમૂહ? કેમ C6H4? બીજું કોઈ કહેશે? બહેનો માંથી કોઈ કેમ C6H4 સમૂહ? ઋત્વિક કહે છે કે C6H4 છે, કેમ C6H5 નહીં? ઋત્વિક, કારણ કે એમાં ચાર હાઇડ્રોજન છે અને સિગ્નલ બતાવે. અહીંયા કેટલા છે? ચાર. આગળના દાખલામાં 5H હતા એટલે C6H5 લખેલું. ખરેખર અહીંયા કેટલા છે? 4H છે, અને 4H હોય તો C6H4. C6H4 એટલે મારે અહીંયા લીટી કેટલી કરવી પડે? બે કરવી પડે. ઓકે, તો મારે બે લીટી કરવી પડે છે, તો C6H4 એટલે બે લીટી કરવાની મારે. ઓકે, ચલો હવે બીજું શું છે આમાં મિત્રો? ચલો પહેલો દાખલો જે છે એ એટલે શું? 2H quintet. 2H quintet એટલે શું? બે હાઇડ્રોજન અને ક્વિન્ટેટ પહેલું અને બીજું કે સેમ હશે. 2H ક્વિન્ટેટ એટલે કેટલા શિખરો? કેટલા? 5 બરાબર. 2H એટલે મીન્સ જો આનો અર્થ શું થાય? આપણું જે છે આ એ આપણને શું સૂચવે છે હું તમને તો કે CH2. 2H એટલે CH2, અને ક્વિન્ટેટ એટલે બે શક્યતાઓ કે બે બાજુ CH2 હોય આવી રીતે તો પણ આ ક્વિન્ટેટ આપે, અથવા તો બીજી શક્યતા કઈ? તો કે એક બાજુ CH3 હોય અને બીજી બાજુ શું હોય? CH હોય. ઓકે, તો પણ આ ક્વિન્ટેટ આપે. તો બે શક્યતાઓ આમાં થશે આરીએ કે 2H ક્વિન્ટેટ એટલે કે આ 4H હોય અથવા તો 3-1 હોય. ઓકે, 2-2 હોય અથવા તો 3-1. આ બે પ્રણાલીમાંથી એક પ્રણાલી હોવી જોઈએ. હવે આ બીજું જોઈએ, 4H triplet. 4H triplet નો અર્થ શું મિત્રો? તો કે 4H triplet આપે છે ભેગા થઈ. 4H એટલે બે, કોઈ દિવસ એક કાર્બન ઉપર 4H ના હોય,
ચાર એચ હોય તો પછી સીએચ ફોર થઈ જાય. તો એક કાર્બન ઉપર કેટલો એચ છે? સીએચ ટુ. ઓકે, તો ટુ એચ એ ફોર એચ ટ્રિપલેટ. ફોર એચ ટ્રિપલેટ એટલે નોર્થ શું થાય કે બે બાજુ સીએચ ટુ હોવું જોઈએ તો જ ફોર એચ ટ્રિપલેટ થાય. તો આ બંને જે છે એ આને કારણે ટ્રિપલેટ આપે છે. તો આનો અર્થ એમ થયો કે જો આખી પ્રણાલી હોય મિત્રો તો આપણું બધું જ સચવાઈ જાય છે, ટુ એચ ક્વિન્ટેટ પણ અને ફોર એચ ક્વાર્ટેટ પણ. તો આખી આ પ્રણાલી છે. તો આનો અર્થ એમ થયો કે સંયોજનમાં આ પ્રણાલી નથી, આ પ્રણાલી છે. તો બે શક્યતાઓ થઈ, એક સી સિક્સ એચ ફોર સમૂહ અને બીજો થયો આ સમૂહ મિત્રો. તો આનો અર્થ એવો થયો કે આ સમૂહ જે હવે હું ગ્રીન પેન થી કરું છું એ આ સમૂહ છે અને બીજો સી સિક્સ એચ ફોર છે. તો બંને કેવી રીતે જોડાશે? હવે જો આમાં તમે જુઓ છો આ બંનેનો સરવાળો કરો તો છ અને ચાર દસ, અહીંયા છ કાર્બન, આ એક બે અને ત્રણ કાર્બન છે. તો છ ત્રણ નવ, તો નવ થઈ ગયા. તો આનો અર્થ એમ થયો છ હાઇડ્રોજન છે અહીંયા અને અહીંયા ચાર છે, એમ કહીને દસ હાઇડ્રોજન. તો સી ફોર એચ ટેન ઓ એમાં હવે બે સમૂહ રહ્યા, એક કયો રહ્યો? સી સિક્સ એચ ફોર અને બીજો રહ્યો સી એચ ટુ, સી એચ ટુ અને સી એચ ટુ. ઓકે, તો આ બે સમૂહોને એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય મિત્રો? તો એમને જોડવાનો એક જ રસ્તો છે કે બેન્ઝીન રિંગ ઉપર જો બંને ઓર્થો સ્થાને જોડાય તો બેન્ઝીન રિંગ અને પછી આ સી એચ ટુ, સી એચ ટુ અને સી એચ ટુ. તો મિત્રો આ જે આપણો જવાબ મળ્યો અહીંયા, જે અહીંયા પણ દર્શાવેલો છે નીચે, તો એ તમે હવે આમાં એ બી સી આપણે આપીએ મિત્રો, આને ઇન્ડેન કહેવાય, આનું નામ છે ઇન્ડેન. ચલો હવે આમાં એ બી સી મને લખાવડાવો, આની અંદર મિત્રો એ બી સી લખાવડાવો. આ બે એરોમેટિક રિંગ કયું થાય? એરોમેટિક રિંગ ના ચારે ચાર સમૂહો કયા થશે? બોલો. સી પ્રકારના. સી પ્રકાર. ઓકે, અચ્છા હવે આ બે સમતુલ્ય છે, આ ને આ, એ કયા પ્રકારના થશે? સી ટુ. તો કે બી પ્રકારના. ઓકે, તો આ બી પ્રકારના થાય અને આ કયો થશે? એ પ્રકારનો. ઓકે, તો વન એચ, સોરી ટુ એચ ક્વિન્ટેટ, આ બી જે છે એ ફોર એચ ટ્રિપલેટ આને કારણે, અને આ જે છે એ સિંગલેટ આપે. તો મિત્રો આમ હંમેશા દાખલો ગણ્યા પછી આપણે તાળો મેળવી લેવાનો કે જે ડેટા આપેલા છે આપણને એ ડેટા પ્રમાણે થાય છે કે નહીં. બરાબર મિત્રો, એક વાગ્યો છે, આપણે પાંચ મિનિટની બ્રેક પાડીએ છીએ. તમે મોબાઈલ ચાલુ જ રાખજો, પાણી બાણી પી આવો, હું પણ પાણી પી લઉં અને આપણે ફરીથી દાખલા ગણીએ છીએ. ઓકે, સારું.